नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, आपनी साथे हूं छु प्रीति। तो वडोदरा पूर्व विस्तार में पाणी मुद्दे सतत आक्रोश है। गंधु तेमज पाणी ना ऊंचा प्रेशर ने लेने सतत विरोध जोवा मळी रह्यो छे। तो बीजी तरफ महानगरपालिका ना केटलाक अधिकारीओ पाणी माथी रूपिया कमाववामां लाग्या छे। पाणी ना धांधिया वच्चे पाणी नी गंभीर चोरी पण सामे आवी छे। तो पाणी ना गैरकायदेसर वेपलानी ऑडियो क्लिप सामे आवी, जेमां 500 रूपियामां कोर्पोरेशन नो टैंकर चालक कोर्पोरेशन नी टांकी माथी बेरोकटोक पाणी वेचो तो होवानुं सामे आव्युं छे। आ कौभाडमां कोई मोटा माथा संडोवायेला हशे तेवो आक्षेप विपक्ष कोंग्रेसे लगाव्यो छे। तो वडोदरा पूर्व विस्तार में पानी ना धांधिया जोवा मळी रह्या छे। बीएमसी नी टाकी माथी पानी नो चोरी नो विपक्ष द्वारा आरोप लगाववामां आव्यो छे। कोर्पोरेशन द्वारा पानी जे रूपिया फेंको ने पानी आपो तेवी जे आक्षेप छे ते कोंग्रेस द्वारा करवामां आवी रह्यो छे। वडोदराना केटलाक एवा विस्तारो छे कि ज्यां पानी नी कमी छे, 500 रूपियामां बेरोकटोक पानी वेचवामां आवी रह्यो छे तेवो जे आरोप छे कोंग्रेस द्वारा लगाववामां आव्यो छे। कोर्पोरेशन द्वारा बेरोकटोक पानी आपवामां आवे छे। तो हवे सांभळीए कि ऑडियो क्लिप में शु बातचीत थई छे। હાલામ ભાઈ, અરે કોર્પોરેશન ની ગાડીઓ નાખો છો લગ્ન માં તમે? કઈ અરે કારેલી બાગ નાખવાનું હતું, એટલે ગોરધન ગ્રાઉન્ડ, આપણે ગોરધન નું ગ્રાઉન્ડ છે સાધુ વાસવાણી સ્કૂલ ની પાછળ। સાધુ વાસવાણી સ્કૂલ ની પાછળ ગોરધન ગ્રાઉન્ડ એક્ઝેક્ટ કે આવ કારેલી બાગ? કારેલી બાગ ના કહેવાય, તો એમ તો વીઆઈપી રોડ કહેવાય। હા, અહીંયા ટેન્કર બે નાખવાના કે છે? કેટલા કેટલા કે પૈસા? હજી મેં કીધા નથી, એક એક કોર્પોરેશન નું પાણી જોઈએ, મેં ઉભારો કોર્પોરેશન નો જાણ કરી જોઉં। હા તો પૂછી લો ને, તમે કોણ કેટલા કહો? 500 મારા, તમારા બીજા ઉપર ને તમારા, એટલે દેખો એક ગાડી હાજે 15 તારીખે હાજે ને 16 તારીખે સવારે, 15 તારીખે 16 તારીખે। હા સારું, વાંધો નહીં, સાંજે જોઈએ। હા એક સાંજે ને એક સવારે। હા તો મળી જશે। પીપડા પેલા ડ્રમ આવે ને, ડ્રમ ભર લેવાના। હા હા ભરાઈ જશે, 16 પીપડા ભરાય। હા તો વાંધો નહીં, અને પૈસા કેટલા? 500 કહું? 500 મારા, બીજા ઉપર તમારા, તમારા જેવું છે સાહેબ। હા તો વાંધો નહીં, મારે નહીં જોતા, પણ એ બીજા ભાઈ નું કામ કઢાવવાનું છે આપડે। હા વાંધો નહીં, થઈ જશે। અને આપડે કોર્પોરેશન નું જ આવશે ને? કોર્પોરેશન નું સરદાર છે ટાંકી નું પાણી। સારું વાંધો નહીં, ચાલો। મેં પેલા ભૂરાભાઈ ને વળદી આપેલી મેં, એવું? હા ચાર ફેરા આપેલા ગામડા ના કોઈ, પછી આમાં કેવું યાર, બાકી કદાચ રાખવાનું કેમ, તો જોડે બે ફેરા ના તો જોડે લઈ લેજો ને, એડવાન્સ લઈ લેજો, બરોબર? સારું, વાંધો નહીં। તરફ કોર્પોરેશન માં પૂર્વ વિસ્તાર માં પાણી નો કકડાટ, ત્યાંના સ્થાનિક કાઉન્સિલર અને રહીશો પાણી બાબતે અવારનવાર આંદોલન કરે છે અને મોરચા લાવે છે, ત્યારે બીજી બાજુ પૂર્વ વિસ્તારમાંથી પાણીની ટાંકીમાંથી વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે કઈ રીતના પાણીની ચોરી થાય છે અને પાણી આજુબાજુના ગામડાઓ અને બીજા વિસ્તારોમાં આપવામાં આવે છે, તેના માટે કોર્પોરેશનના વ્હીકલ્સનો મિસયુઝ થાય છે, કોર્પોરેશનનો સ્ટાફ એમાં જાય છે, તથા વ્યવસ્થિત ભાગ બટાઈ થઈને જે રીતના પૈસા લેવામાં આવે છે, તમામ વસ્તુનો ઉલ્લેખ આ ઓડિયોમાં છે જે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીનું ધ્યાન દોરતો અમે પત્ર લખ્યું છે કે આ એક ષડયંત્ર છે અને આમાં ઉપલા અધિકારી જ્યાં સુધી ઇન્વોલ્વ ના થાય ત્યાં સુધી આ ષડયંત્ર પોસિબલ નથી, તો આ બાબતે ડિટેલમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ। તરફ વડોદરામાં જ્યાં પાણીની સમસ્યા છે, પૂર્વ વિસ્તારમાં પાણીના ધાંધિયા છે, અને બીજી તરફ 500 રૂપિયામાં જ પાણી વેચાય છે, પાણી વેચવાનું સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું છે। ઓડિયો ક્લિપ પણ આપે અત્યારે સાંભળી, ઓડિયો ક્લિપમાં જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશનનું પાણી છે તે આપવામાં આવે છે, 500 રૂપિયાની અંદર પાણી વેચતો વચેટિયાની જે ઓડિયો ક્લિપ છે જે આપે સાંભળી હશે। વડોદરાના કેટલાક વિસ્તારો છે ઉનાળાની શરૂઆતમાં જ ક્યાંક પાણીની સમસ્યા સર્જાતી હોય છે, અને બીજી તરફ આ ટેન્કર ચાલક અને વચેટીઓ કે જે પાણી વેચ પાણી માટેની જે માંગ છે તેમાં જે વચેટીઓ છે તે પણ કહી રહ્યો છે કે પાણી કોર્પોરેશનનું જ આપવામાં આવશે,
ત્યારે હવે 500 રૂપિયામાં આ પાણીની ચોરી કરવામાં આવે છે અને ટેન્કર ચાલક તેને પૂછી રહ્યો છે, 500 રૂપિયા માંગી રહ્યો છે અને બાકીના પૈસા જે બીજા છે તે ટેન્કર ચાલક 500 લઈ રહ્યો છે અને બાકી પાણી કૌભાંડનું જે વચેટિયો છે તેના ભાગમાં આ પૈસા જશે, એટલે કે સમગ્ર કૌભાંડ પાણીનું ચાલી રહ્યું છે। કોર્પોરેશનની ટાંકીમાંથી આ પાણી જાય છે, બીએમસીની ટાંકીમાંથી આ જે પાણી છે તેનું કૌભાંડ ચાલી રહ્યું છે। સમગ્ર જે ઓડિયો ક્લિપ છે તે પણ સામે આવી છે, બે રોકટોક આજે પાણીની ચોરી કરવામાં આવી રહી છે, ત્યારે વિપક્ષ પણ હવે સવાલ ઉઠાવી રહ્યું છે કે બે રોકટોક આ પાણીની જે કૌભાંડ ચાલી રહ્યું છે તેની પાછળ જે ફરિયાદ છે તે નોંધાવી જોઈએ અને સમગ્ર તપાસ પણ થવી તેટલી જ જરૂરી છે। ઉનાળાની જે સિઝન છે અને એક તરફ પાણીની સમસ્યા છે, વડોદરાના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પાણીની સમસ્યા છે, પાણીની ચોરી એક તરફ કરવામાં આવી રહી છે અને બીજી તરફ જે સ્થાનિક લોકો છે જે પાણી માટે વલખા મારી રહ્યા છે અને આ પ્રકારની જે ઓડિયો ક્લિપ છે ઓડિયો ક્લિપ આધારે જોવા આવી રહ્યું છે કે તે લોકો પાણીની સતત ચોરી કરતા નજરે પડી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં પાણીના ધાંધિયા છે અને બીજી તરફ 500 રૂપિયામાં કોર્પોરેશનમાંથી પાણી વેચવામાં આવે છે। તો વિપક્ષ દ્વારા પણ આરોપ કરવામાં આવ્યો છે અને વિપક્ષ પણ જે રીતે વાત કરે તો ફરિયાદની માંગ કરી રહ્યા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અંકિત ગોણસેકર જોડાઈ ચૂક્યા છે। અંકિત, વાત કરીએ વડોદરાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની સમસ્યા છે અને બીજી તરફ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં કહેવાઈ રહ્યું છે કે 500 રૂપિયામાં પાણી જે બેરોકટોક વેચાઈ રહ્યું છે, શું છે મામલો? હાજી બિલકુલ, ગઈકાલે જે વિપક્ષના નેતા છે તેમને એક પત્ર લખ્યો છે અને એક સોશિયલ મીડિયાની અંદર જે છે તે વિડીયો અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જે ફાયર બ્રિગેડના જે ડ્રાઈવરો છે પાણીના ટેન્કરો છે બારોબાર વેચી ખાતા હોવાની વિડીયો અને ઓડિયો ક્લિપ બહાર આવી છે, તેને પગલે વિપક્ષ જે છે તે હવે આક્રમક મૂળમાં આવ્યું છે અને તેમને પત્ર લખીને સમગ્ર મામલે કામગીરી જે ફરિયાદ કરવાની વાત કરી છે અને જે સરદાર સ્ટેટ ટાંકી છે ત્યાંથી જે ફાયર બ્રિગેડના જે ટેન્કરો છે તે પાણી ભરીને ડાયરેક્ટ બારોબાર વેચતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। આની અંદર વાત જે હકીકત જાણવા મળે છે કે પાણી પુરવઠા ખાતા દ્વારા જે અમુક વિસ્તારોમાં પાણી નથી અપાતું ત્યાં પાણી આપવા માટે ફાયર બ્રિગેડના ટેન્કરો આપવામાં આવતા છે, તે દરમિયાન જ કેટલાક વચેટિયા અને ડ્રાઈવરોની જે મિલીભગત છે કે જે ફેરા હોય છે દિવસના 3 કે 4 મારવા, પરંતુ એમાંથી 1 કે 2 ફેરા જે છે તે પોતે ડાયરેક્ટ જ બીજી જગ્યાએ નાખીને 500 રૂપિયાની રોકડી કરી લે છે એવા વિડીયો સામે આવ્યા છે। જોકે આ સમગ્ર મામલે જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ જે છે તે સોંપવામાં આવી છે, તપાસની અંદર શું તથ્ય બહાર આવે છે તે જોવાનું રહ્યું છે। બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો બારોબાર પાણી વેચવામાં આવે છે, ટેન્કર ચાલક અને વચેટિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં જે સંભળાઈ રહ્યું છે તે અનુસાર બારોબાર આ પાણીનો વેપલો ચાલી રહ્યો છે, પાણી કૌભાંડનો જે વચેટિયો છે તે અને ટેન્કર ચાલક આ લોકોનો જે ઓડિયો ક્લિપ છે તે પણ આપે સાંભળ્યો।